गुड मॉर्निंग मित्रों, गई काले जो दाखलो आपणे જોયો હતો એવો જ દાખલો આજે પણ જોઈશું. હજુ પણ 2-3 દિવસ સતત આપણે આવા જ દાખલા જોઈશું, કારણ કે આવા જ દાખલા મોસ્ટ આઈએમપી છે. આજે પણ એકમ બદલવાવાળા દાખલા છે મિત્રો. ગઈ કાલે આપણે કર્યો તો એ પ્રમાણે સ્ટેપ બાય સ્ટેપ આપણે આ દાખલો કરીશું. મેં તમને કીધું હતું એ પ્રમાણે આપણે સૌથી પહેલા તો ખાના બનાવી દેવાના છે. સૌપ્રથમ તો આપણે વસ્તુનું ખાનું બનાવવાનું છે. ઓકે, वस्तु पची एकम नु खानु बनावानु छे. एकम पची आधार वर्ष अने भाव, तो आधार वर्ष नो भाव मतलब पी जीरो, आधार वर्ष नो जत्थो मतलब क्यू जीरो, चालू वर्ष नो भाव मतलब पी वन, चालू वर्ष नो जत्थो मतलब क्यू वन. ओके, आ खाना बनावी लीधा. हवे जे शोधवानुं छे आपणने खबर छे, चार वस्तु शोधवानी होय लास्ट ईयर ने पासेना सूत्र प्रमाणे पी वन क्यू जीरो पी जीरो क्यू जीरो पी वन क्यू वन पी जीरो क्यू वन. ओके, तो सौथी पहला मित्रों आ एकम वाला दाखला छे. मैं कह्यु तो एक पछी एक वाला पर आपणे लईए. जो मित्रों पहलो छे, मैं ज्यारे पण नियम कीधो हतो के कोई पण एकमनी आगळ अंक आवे तो भाव वडे भागाकार करवो ज पड़े. फरी मित्रों, कोई पण एकम आगळ भाव आवे એટલે કે આંકડો આવે તો એને ભાવ વડે ભાગાકાર કરી જ નાખો. આ પહેલો નિયમ છે. ओके, પછી બીજું જે બદલાતો એકમ સરખો કરવાનો હોય તો કરવો. તો ચલો જોઈએ. પહેલું છે કિગ્રા છે, કિગ્રા છે ને કિગ્રા. ઓકે, કોઈ બદલાતો નથી, પરંતુ શું છે આ કિગ્રાની આગળ 20, તો 20 ને ભાવ વડે ભાગવા પડે મિત્રો. તો એકમ આપણો લખાય કિલોગ્રામ. ઓકે, અને ભાવ પહેલા B0 માં 120 ભાગ્યા 20 તો કેટલા થાય મિત્રો? 6. જથ્થો એમનાએમ 10. આ ભાવમાં પણ એવું મિત્રો 280 ભાગ્યા 20 તો કેટલા થશે મિત્રો? 14. અને જથ્થો 15 એમના એમ. ચલો, પહેલું વાક્ય પૂરું થઈ ગયું. સમજો મિત્રો, એકમની આગળ અંક હોય તો એમને ભાવ વડે ભાગવા જ પડે. અને પછી એકમ સરખાવો, કિગ્રા કિગ્રા કિગ્રા. ઓકે, થઈ ગયું. ચલો બીજામાં જઈએ. બી, હવે બી માં તમે જુઓ ને મિત્રો, તો પહેલા તો એકમની આગળ અંક છે કે ભાવ વડે ભાગવા જ પડે, એટલે સિમ્પલ વસ્તુ થઈ ગઈ. ચલો ભાગી દઈએ બરાબર. પરંતુ એકમ અહીંયા લખું કયું એ અહીંયા જુઓ, ડઝન ડઝન અને નંગ છે મિત્રો. બે સમજ વસ્તુ છે કે અહીંયા બે ડઝન છે ને આ એક નંગ છે, તો આપણે હંમેશા આ નંગ હોય ને એને ડઝનમાં રૂપાંતર કરી દઈએ, અને એકમ મિત્રો આપણે ડઝન જ રાખીએ. ઘણી વખત આપણે ગયા દાખલામાં કેવું કર્યું હતું, એકમ નંગ કર્યો હતો, પરંતુ અહીંયા નંગને ડઝનમાં ફેરવવાનું સરળ છે. 48 ભાગ્યા 12 કરો ને તો 4 જવાબ આવે, સરળ બની જાય. 48 નંગ લખો કે 4 ડઝન લખો, કઈ ફરક પડવાનો મિત્રો? કઈ ના પડે. એટલા માટે સૌ પ્રથમ 5 વડે પહેલા એકમને ભાગી દઈએ. 120 ભાગ્યા 5 કેટલા થશે મિત્રો? 24. 3 ડઝન. ઓકે, 3 ડઝન છે, ડઝન એમને એમ રાખે. 140 ભાગ્યા 5 28 થશે મિત્રો. અને અહીંયા 48 છે ને એ શું છે મિત્રો? નંગ છે, એને 12 વડે હું ભાગું ને તો શું આવશે? 4 દજણ આવશે. આ સમજો મિત્રો. હે, હા ચલો, હવે એવું છે આ કિગ્રામાં સીમા, કિગ્રા ગ્રામ અને કિગ્રા બે કિગ્ર છે, તો આપણે આ ગ્રામને સીમા રૂપાંતર કરી નાખે કિગ્રામાં. તો યાદ રાખવાનું કિગ્રા એકમ લખીએ, 4 નો ભાવ. હવે 5000 છે એને આપણે 1000 વડે ભાગીએ તો 5 કિગ્રા આવી જાય કે ન આવી જાય મિત્રો?
तो आ पांच आ चार डी मा लीटो 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 कई फेरफार नहीं था फक्त आ एक मात्र अंक छे ये अंक ने तुम्हारे શું કરવું પડે ભાગાકાર કરવો પડે તો લીટર લખી દઈએ મિત્રો પહેલા ચલો 52 ભાગ્યા 5 કેલ્સી ની અંદર 52 ભાગ્યા 5 કરવા પડશે પછી ચલો જોઈ લઈએ दस पॉइंट चालीस मित्रों केवी रीते 15 रीते एमएम पर 58 भाग्या 5 करवा पड़से अने अहीं 20 है चलो 58 भाग्या 5 आपणे जोई लईए कैल्सियम 11.7 आवे छे तो मित्रों आ प्रमाणे हवे वारा पर थया बधानो P1 Q0 Q0 નો ગુણાકાર કરીને લખવાનું છે અને લાસ્ટ પેર પાસેનો શોધવાનું છે તો મિત્રો સૌથી પહેલા આપણે ગુણાકાર કેલ્સીની અંદર કરી નાખીએ બધાનો સરવાળો પણ કરી નાખીએ ઓકે મિત્રો અહીંયા આપણે આ ગુણાકાર કરી નાખ્યું છે P1 Q0 નો ગુણાકાર કરીને સરવાળો 438 આવે છે P0 Q0 નો 308 P1 Q1 નો 580 છે અને P0 Q1 નો 410 આપણે આ દાખલામાં ફક્ત ફિસાઓનો સૂચકાંક શોધવાનો કહે છે મિત્રો તો ફિસાઓ ઓન્લી પર એક સૂત્ર છે આવ્યું બરાબર સીધું શોધે જાય वर्गमूल ની અંદર સિગ્મા B1 Q0 P0 Q0 મિત્રો Q0 છે P1 Q1 છેદમાં P0 Q1 ગુણ્યા 100 અહીંયા રકમ જે સૂત્રો છે એમ રકમ મૂકી છે મેં રકમ અહીંયા ધ્યાન આપજો મિત્રો આના ભાગ્યા આ પણ પોઈન્ટ પછી ચાર રકમ લખવાની આમાં પણ ભાગાકાર કરો ત્યારે પોઈન્ટ પછી ચાર રકમ ને આ બંનેનો ગુણાકાર કરી વર્ગમૂળ દબાવી 100 વડે ગુણાકાર કરો ત્યારે આપણી પાસે જવાબ આવશે એટલે મિત્રો ખાસ આ દાખલાની અંદર પોઈન્ટ પછી ચાર રકમ રાખજો તો પોઈન્ટ તમારો પરફેક્ટ સાચો આવશે જો પોઈન્ટ પછી બે રકમ લાગશો ને તો પોઈન્ટ પર થોડો તફાવત આવશે તો આ દાખલામાં મિત્રો ખાસ પહેલા એકમની આગળ કોઈ પણ અંક હોય તે ભાવ વડે ભાગાકાર કરવો અને પછી એકમ બદલવાનો પ્રયત્ન કરવો પહેલામાં તો કિગ્રા એટલે એમાં સરખો દો બીજામાં દર્જન હતું તો આપણે નંગને પરિવર્તન કરી દીધા ત્રીજામાં ગ્રામને કિલોમાં પરિવર્તન કરે ચોથામાં તો લીટર એમના એમ છે મિત્રો પાંચમાં છો દાખલામાં બે કે ત્રણ વસ્તુ ફેરફાર કરવાની હશે અને એક કે બે વસ્તુ તો એમના એમ બેથી જ લખેલી હશે લીટર છે એવું મીટર પણ હશે ઓકે તો આવા દાખલા બીજા હું આપીશ થેન્ક યુ